भरूच जिल्लाना पालेज वाया टंकारिया हिंगदला मार्ग बिस्मार बनता ग्रामजनों रोड पर उतरी तंत्र विरुद्ध सूत्रोच्चार करी भारे रोष ठालव्यो हतो। भरूच जिल्लाना पालेज वाया टंकारिया थी भरूच तरफ जतो रोड खूब बिस्मार हालत में थी जता वाहन चालकों ने पारावार हालाकी भोगवी रही है। मार्ग बिस्मार बनता ग्रामजनों टंकारिया मार्ग पास एकत्रित थी तंत्र विरुद्ध भारे आक्रोश व्यक्त कर्यो छे। टंकारिया गामना युवा कोंगी कार्यकर अफजल गोलीवाड़ाए जणाव्युं छे के छेल्ला 11 वर्षथी આ માર્ગ બન્યો નથી તેમજ અમે વારંવાર સંબંધીઓને રજૂઆત કરી છે છતાં હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી। જો માર્ગને વહેલી તકે બનાવવામાં નહીં આવે તો જલદ કાર્યક્રમની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। હું સઈદભાઈ બાપુજી ટંકારિયાનો રહેવાસી વારંવાર મારે વાહન સાથે આ રોડ પરથી પસાર થવું પડે છે। બિસ્માર હાલતનો આ રોડે ઘણીવાર મારી ગાડીઓને અન્યની ગાડીઓને પણ બહુ નુકસાન પહોંચાડી। વારંવાર આની રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ આવતો નથી। ઇલેક્શન આવે છે ત્યારે થોડુંક કંઈક કવરિંગ કામ કરી આપે છે, બાકી મુખ્ય પ્રશ્ન તો હજુ ઊભો ને ઊભો જ છે। 2009ની સાલમાં કદાચ આ રોડ બન્યો હતો, 11 વર્ષ પછી પણ એના પર કોઈ પણ પ્રકારની બીજી કામગીરી કરવામાં આવી નથી અને એને કારણે આ રસ્તા પરથી પસાર થતા તમામ વાહન ચાલકો ભારે પરેશાની અનુભવે છે, ભારે નુકસાન વેઠી રહ્યા છે। તેથી અમારી સૌની નમ્ર અપીલ અને વિનંતી છે સત્તાધીશોને કે જલ્દીમાં જલ્દી આ કામ હાથ પર લે, એને પૂરું કરે, નહીં તો પછી અમારે અમારા આગલા કાર્યક્રમોને જાહેર કરવા પડશે, થોડાક જલદ કાર્યક્રમો આપવા પડશે, પણ એ પરિણામ ન આવે એવું અમે પણ ઈચ્છીએ છીએ। એટલે સૌ સત્તાધીશોને વિનંતી છે કે આ પ્રશ્નને જલ્દી તકે વહેલી તકે હલ કરે। આજરોજ ભરૂચ જિલ્લાના ટંકારિયા ગામ ખાતે હિંગલ્લા પાળખેર ટંકારિયા પાલેજ સુધીના રોડ માટે ચળવળ માટે અહીંયા બધા આજુબાજુના ગામના લોકો ભેગા થયેલા છે। અમારી સાથે તાલુકા પંચાયતના સદસ્ય, ભૂતપૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય તથા ગામના આગેવાનો તથા આજુબાજુ ગામમાંથી આવનારા બધા મહેમાનો અહીંયા ભેગા થઈ અને આ રોડની ચળવળ માટે અહીંયા ભેગા થયેલા છે। છેલ્લા 11-12 વર્ષથી આ રોડનું કોઈ બાંધકામ થયું નથી। અમે દરેકે દરેક ઓફિસે ધક્કા ખાધેલા છે। અમે PWDમાં પણ કમ્પ્લેન કરેલી છે, માન્ય ધારાસભ્યોની ઓફિસે પણ રજૂઆત કરેલી છે તથા કલેક્ટર સાહેબને અનેકો વાર અમે રજૂઆત કરવા છતાં પણ અમારા રોડનું નિરાકરણ આવતું નથી। આજે 15,000ની વસ્તી ધરાવતું આ ગામ દરેકે દરેક અહીંયા સુવિધાઓ ઉપલબ્ધ છે, અહીંયા દરેક જાતની ફેસિલિટી મળી રહે છે, આજુબાજુથી બધા લોકોને અહીંયા વ્યવહાર થાય છે અને આ ગામની સમસ્યા માત્ર ને માત્ર આ રોડને લીધે ફિક્કી પડી જાય છે। આ રોડ એટલો ખરાબ હાલતમાં છે કે અહીંયાથી પેશન્ટને લઈ જવા હોય તો બી બહુ તકલીફ પડી રહેલી છે। હવે કોરોનામાં પણ પેશન્ટને લઈ જતા જતા ઓક્સિજન એકદમ ડાઉન થઈ જતું હતું અને હોસ્પિટલે એમનું મૃત્યુ નિપજતું હતું। હવે આ જો વહેલી તકે આ રોડ નહીં બનાવવામાં આવે તો અમે અહીંયા ચક્કાજામ કરીશું, JCBથી ખોદવાનો હશે તો રોડને ખોદી કાઢીશું, એમ બી કોઈ હાલત એવી છે નથી કે અમે જઈ શકીએ। સગર્ભા ઇસ્ત્રીને છેલ્લે ડિલિવરીના ટાઈમે આપણે લઈ જવી હોય તેવી બહુ તકલીફ પડી રહેલી છે અને ટોટલી ગામના આગેવાનોથી લઈને દરેકે દરેક લોકો અહીંયાથી આ રોડથી ત્રસ્ત થઈ ગયેલા છે। અહીંયા બધા સ્ટુડન્ટો સ્કૂલના અર્થે આવે છે, જોબ કરવા બહાર જાય છે, રિક્ષાઓ પોતાના ધંધા માટે રિક્ષાઓ ચલાવે છે, ઇકો ચલાવે છે, એ લોકોને પોતાનું શરીર બી તૂટે છે, પોતાનું વાહન બી તૂટે છે। એટલા માટે અહીંયા અમારી માંગ છે કે આ વહેલી તકે આ રોડ બનાવવામાં આવે એવી અમે